ને મિત્રો, મજામાં મિત્રો. આજની વાર્તા છે ટીવી. યસ, બા તારું ટીવી નવું નવું નવું. મિત્રો, ત્રણ વાર નવું. તો દરેક વાર્તાની અંદર કંઈક છુપાયેલું હોય છે, તમે બધા જાણો છો. મિત્રો, આજે એક પ્રયોગ કરીએ. તો તમારી આસપાસ પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમામાં કોઈ ભણતા હોય એ બાળકને લઈ આવો અને એને આ વાર્તા એકાદ વાર સંભળાવી દો અને 12 થી 13 જેટલા જે પ્રશ્ન પૂછીએ એમાંથી ચેક કરો કેટલા આવડે છે. એવું લાગે તો 2 વાર 3 વાર, પણ આખે આખો જે આ કોર્સ છે એ તો 12મા ધોરણનો છે. તો મિત્રો, આપણે એને એવું ફીલ કરાવીએ કે ભલે તું 5મામાં છો, 6ઠામાં છો, પણ તને 12મા ધોરણનું આવડે છે. તો મિત્રો, એને ભણવાની જે હોંશ છે ને એ અનેક ગણી થઈ જશે. કારણ શું છે કે બાળકોને આવું ગમશે પણ ખરું અને સાથે સાથે એને એક ઉત્સાહ પણ આવશે. મિત્રો, એક આ પ્રયાસની અંદર તમે લોકો જોડાઓ, આસપાસના આવા બાળકને લઈ અને જરૂરથી મને તમારો જે અનુભવ છે, એ બાળકનો અનુભવ છે, એ કોમેન્ટ્સમાં શેર કરજો. તો આજની વાર્તા શરૂ કરીએ. કારણ કે ટીવીમાં ઘણું પૂછાય, શોધ કોણે કરી હતી, ક્યારે કરી હતી, ભારતમાં દૂરદર્શન ક્યારે થયું, રંગીન ટીવી ક્યારે ચાલુ, ઘણા બધા પ્રશ્નો છે. અને ઉદ્દેશ્ય શું, એશિયાડ રમોત્સવ ક્યારે હતો, તમને બધાને ખબર છે કે આ દૂરદર્શનની બાબતે રંગીન ટીવી તો કંઈક ને કંઈક આડું અવડું થઈ જાય, ભેગું થઈ જાય, સાલ યાદ ન રહી. તો આપણો પ્રયાસ એ છે કે વાર્તા દ્વારા એ કમ્પ્લીટલી તમે એની ટૂંક નોંધ પણ લખી શકો અને એવા નાના નાના જે ક્વેશ્ચન્સ છે, જે તમે જાણો છો કે હવે હાઈ લેવલની એક્ઝામમાં તો પૂછાતું હોય છે, પણ લો લેવલની એટલે કે તલાટી કે કોન્સ્ટેબલમાં પણ આવું પૂછાઈ રહ્યું છે. કારણ કે 11મા 12મા સુધીનું ટેક્સ્ટબુક તો જરૂરી છે જ. તો વાર્તા શરૂ કરી દઈ. તો દરેક વિડીયોની અંદર હેતુ એ જ છે કે ભણવું છે, આનંદનો વિષય છે અને બધાની પાસે MBA ડિગ્રી હોવી જોઈએ. હે, મને બધું આવડે. તો લેટ વી સી. તો બા તારું ટીવી નવું નવું નવું. મિત્રો, આ ટીવીને કોઈ સ્ટેન્ડ ઉપર રાખ્યો છે, વેરી ગુડ. તો એક જે સ્ટેન્ડ છે એમાં અંક પણ દેખાઈ રહ્યા છે, બગડો ને છગડો. તો બિલકુલ સાચું છે, 1926 એ ટીવીની શોધ છે. મિત્રો, જ્યારે શોધ તો ખબર પડી ગઈ 1926, પણ ટીવી છે શું? તો મિત્રો, એમાં દ્રશ્ય છે પણ અને શ્રાવ્ય પણ છે. એટલે કે એક ટીવી હોવું એટલે બે ફાયદા છે. તો કોઈ તો તરત બોલ્યું કે જોને એલા બે ફાયદા. યસ, તો તમે તરત કહેશો કે સર, જોને એલા બે એ તો પેલા વૈજ્ઞાનિકનું નામ છે. તો બિલકુલ સાચું છે, એ વૈજ્ઞાનિક છે, જ્હોન એલ બેયર્ડ. તો મિત્રો, એ વૈજ્ઞાનિક જે છે એણે 1926ની અંદર આવિષ્કાર કર્યો હતો. તો મિત્રો, 26 બોલીએ ને તો તમને બીજું કંઈ કંઈ યાદ આવી જાય, 26 તારીખ યાદ આવી જાય, જાન્યુઆરી યાદ આવી જાય. યસ, 26મી જાન્યુઆરી. તો મિત્રો, એમાં પણ આગળ વધી જાઓ, ટેક્સ્ટબુકમાં તો નથી પણ તમે લખી શકો છો કે 26મી જાન્યુઆરી 1926ના ઇંગ્લેન્ડમાં અને આ જ્હોન એલ બેયર્ડ, એ આમ સ્કોટિશ હતો પણ એ જે વૈજ્ઞાનિક હતો એને આ શોધ આપી. તો ત્યાંથી ભલે દૂર હતું પણ ભારત માટે તો કાયમ માટે એવું રહ્યું છે કે જે કંઈ નવું હોય ને એ અંદર લઈ આવો. અંદર મતલબ ભારતમાં લઈ આવો અને જે કંઈ એમાં પ્રયોગ કરી દિલથી કંઈક નવું નવું શોધીએ. તો મિત્રો, ટીવી તો અંદર આવી ગયું, ભારત માટે એક જ વાત કે જો નવું 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 તો અંદર અને અમે પ્રયોગ કરશું દિલથી. મિત્રો, ફરીથી, નવું નવું નવું, અંદર પ્રયોગ દિલથી. તો ભારત માટે આવી વસ્તુ સહજ હતું. તો નવું 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 3 વાર શું કામ? તો તમને ખ્યાલ જ છે કે નવડા નવડા નવડા, હે ને, નવડા 3 વાર મૂકવાનો છે. અને અંદર એટલે 15 યાદ રાખજો. તો 9 9 9 અને 15 15 15 એ જે અહીંયા મેં મૂક્યા છે, પણ એને 15ને સૌથી પહેલાં લઈએ છીએ, પછી નવડો, પછી આ 15 છે એમની વચ્ચે નવડો આવે, એવી રીતે જો લખી નાખો તો 15 9 પછી 19 5 અને 9 એવી એક પોઝિશન આવશે. અને જેનાથી આપણને હવે તારીખ પણ યાદ રહી જશે કે ભારતમાં જે પહેલો પ્રયોગ થયો એ 15 9 1959. અને ફરીથી એ પ્રયોગ, પ્રારંભિક પ્રયોગ છે એ દિલ્હીથી, એટલે તમને એ પણ ખબર પડે કે દિલ્હીમાં. તો દિલ્હીમાં પ્રારંભિક જે આ ટીવી છે, તો તમે કહેશો ટીવીને ગુજરાતીમાં, યસ, તો એને દૂરદર્શન, અહીં દૂર પણ છે, હે ને. તો જે દૂરદર્શન છે એનો પ્રાયોગિક જે ધોરણે જે પ્રસારણ થયું દિલ્હીમાં થયું અને કઈ તારીખે, તો હવે તમને બરોબર યાદ છે, 9 9 9 અંદર તો 15 9 1959. તો વાત એટલી જ છે. તો તમે કહેશો સર, ઓલું 72 શું કામ હતું? બા તારું એટલે 72. તો આ યાદ રહી જશે કે બા તારું ટીવી 9 9 9. તો 72 સાલ છે, યાદ રાખજો, 1972 છે એ આપણા માટે ખાસ મહત્વની, કારણ કે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીનું
જે શરૂઆત થઈ એ જે સાલ છે એ 1972. તો તમે જુઓ કે 7 અને 2 પણ બ્લેક એન્ડ વ્હાઈટથી લખેલું છે. જ્યારે પણ કોઈ પૂછે કે ટીવી કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ, તો હવે તમારા ખબર છે કે ટીવી કેન્દ્ર જે ઓલો પ્રાયોગિક હતો પણ શરૂઆત થઈ 1972, અને જે 72 છે એ બ્લેક એન્ડ વ્હાઈટ હતું. તો એ જ 72માંથી રંગીન થઈ શકે, જરૂર થઈ શકે. મિત્રો તમે જોઈ શકો છો કે જે 72 છે એ જ 72 લખેલા છે, પણ આસપાસની અંદર ખાલી માત્ર અહીંથી આમ કરીને આઠોડો રહીચો છે, એટલે 72 પછી 82 તો રંગીન થાય છે. તો 10 વર્ષે 1982ની અંદર રંગીન ટીવીનું, પણ રંગીન ટીવીનો રેફરન્સ ક્યાં મળ્યો, તો મિત્રો એ જ સમયે દિલ્હીની અંદર આપણે 1982ની અંદર એશિયાડ મહોત્સવ, મતલબ કે જે એશિયન ગેમ્સ હતી, એ એશિયન ગેમ્સની ઉજવણી હતી, અને એ જ ટાઈમે આપણે કલર ટીવીનું આ પ્રસારણ છે એ સ્ટાર્ટ થયું. તો મિત્રો ફરીથી ટીવી કેન્દ્ર 1972 અને રંગીન પૂછે તો 1982. મિત્રો એક સાઈડમાં આ પ્રશ્ન જે ટેક્સ્ટબુકમાં નથી, પણ આપણને કોઈ પૂછે કે હવે જે એશિયાડ છે એ પહેલીવાર આ દિલ્હીની અંદર જે હતો એ કયો હતો, તો 1982ની અંદર એ થયેલો, અને પ્રસારણ પણ એ સમયે રંગીનનું થયેલું. તો મિત્રો આટલું યાદ રહી ગયું. તો હવે થોડુંક વધારે, મિત્રો શરૂઆત તો થઈ ગઈ પણ લગભગ 3-1 વર્ષ પછી, એટલે કે 1985 એમાં જે ખાનગી ચેનલ છે, તો જે ખાનગી ચેનલ છે એનો પ્રવેશ થયો, અને સ્વાભાવિક છે કે મનોરંજન તરફ આનો જે વેગ છે એ ખૂબ મળ્યો ટીવીનો, અને લગભગ ટેક્સ્ટબુકના આધારે કહી શકો તો 800થી વધુ ચેનલોનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને લોકો બધા માણી રહ્યા છે. તો મિત્રો આખી વાતનો સાર આટલો જ હતો, જે તમે હવે ક્લિયર છો. ટીવી નિષોધ 1926, વધારે ડિટેલમાં કહીએ તો 26 જાન્યુઆરી 1926 જે એના જે શોધકર્તા હતા, આવિષ્કાર જેણે કર્યો છે એ જ્હોન એલ બેયર્ડ, ઇંગ્લેન્ડના હતા, વધારે ડિટેલમાં જવું તો સ્કોટિશના હતા. વાત એટલી છે કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ માટે આ બેસ્ટ છે. તારીખ કઈ, તો એ જે શોધ ભારતની અંદર જ્યારે આવ્યું એ ક્યારે, તો એના માટે તમને ખબર છે કે ભારતની વાત હોય તો 9/9/1915 હે ને, 9/9/9 અંદર તો 15/9/1959, અને એ જે પ્રાયોગિક તારીખ જે હતી એ દિલ્હીની અંદર એ શરૂઆત થઈ આ તારીખે 1959. અને બીજી વાત કે 1972 તો એક ટીવી કેન્દ્રનો પ્રારંભ થયો, અને 82ની અંદર રંગીન ટીવીનું પ્રસારણ પણ થયું, જેની અંદર એશિયાડ જે મહોત્સવ હતો દિલ્હીની અંદર એનો પણ સાથે સાથે એની અંદર ત્યાંથી એ સમયે જ બરાબર પ્રસારણ થયું. 3-1 વર્ષની અંદર ખાનગી ચેનલોનો પ્રવેશ થઈ ગયો, અને 800થી વધુ અત્યારે ચેનલો આપણી પાસે છે. તો મિત્રો મજા આવી, તો તમે રેડી રહેજો, કારણ કે ટેસ્ટ તો લેવાના જ છે, અને આ વખતે તો નાના બાળકો પણ જોડાયેલા છે. તો જોઈએ પ્રશ્નો લઈએ એ પહેલાં એક નજર. ટેક્સ્ટબુકની અંદર સંચાર જે પ્રકરણ છે જેમાં સામૂહિક માધ્યમના અનુસંધાને આ ટેલિવિઝન છે વિજાણુ માધ્યમમાં આવશે. જ્યારે ભારતની અંદર હેતુ હતો એ આજ હતો કે રાષ્ટ્રીય વિકાસ કરો, અને એમાં જે પ્રોગ્રામ્સ હતા ગ્રામ વિકાસ, કૃષિ વિકાસ, શિક્ષણ, જનજાગૃતિ, આ બધાનો પ્રોગ્રામ દ્વારા એક જાગૃતિ આવે, લોકો સુધી પહોંચી શકાય અને એ રીતે વિકાસ થાય એવો એક એની અંદર પ્રયાસ હતો. હવે તો તમે જાણો છો કે દરેક પરિવાર સુધી પહોંચી ગયું છે અને મનોરંજનમાં ભરપૂર ઉપયોગ પણ કરી રહ્યા છે, એટલે કે જે 1972થી જે યાત્રા ટીવી કેન્દ્ર સ્થાપિત થયું અને જે યાત્રા શરૂ થઈ, તો કાયમ નવું બધા મેળવી રહ્યા છે. તો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની વાત અમસ્તુ, તમને ખબર છે ઓલું સ્ટેન્ડમાં તમને 26 દેખાતા હતા, એટલે 1926 આવિષ્કાર, 26 જાન્યુઆરી 1926, જોને એલા બે ફાયદા, તો યસ જ્હોન એલ બેયર્ડ, દ્રશ્ય શ્રાવ્ય એ બે જે ફાયદા હતા એ માધ્યમ, 9/9/9 અંદર તો એની ગોઠવણી, એટલે 15/9/1959, પ્રયોગ દિલ્હીથી, યસ પ્રાયોગિક પ્રારંભ દિલ્હીથી થયેલો, 72 તો 72 થી 82 સુધીની વાત, તો 1972 બ્લેક એન્ડ વ્હાઈટ હતો, 1982 કલર, એશિયાડનું રંગીન પ્રસારણ, અને પછીના 3 વર્ષ એટલે 1985માં ખાનગી ચેનલોનો પ્રવેશ. તો જો તમે રેડી હો તો આપણે એક ટેસ્ટ લઈ લઈ, તો લઈ લો પેન અને જોઈએ કેટલા આવે છે. અને હા, તમે કોમેન્ટ્સમાં લખવાનું ભૂલશો નહીં કે 13માંથી તમને કેટલા આવ્યા. રેડી?
મિત્રો એક વાત કરી દઉં કે 1982ની અંદર જે એશિયાડનો જે સિમ્બોલ હતો ને, જરા જોઈ લેજો, ઉપર સુરત જ હને અને નીચે એક સ્ટેડિયમ જેવું આકાર, એ ચિત્ર ઘણી વખત પૂછે, તો આ તમને રેફરન્સમાં જસ્ટ યાદ રહી એટલા પૂરતું. પ્રશ્ન નંબર 1, ટેલિવિઝનની શોધ કોણે કરી? યસ, બિલકુલ સાચું છે, જ્હોન એલ બેયર્ડ. ટેલિવિઝનની શોધ ક્યારે થઈ? વેરી ગુડ, 1926 હે ને, યાદ આવી ગયો ને, બગડો ને છગડો. યસ, ગુજરાતીમાં લખેલો હતો. મિત્રો અમુક લોકો એ તો વધારે આગળ પણ ગયા છે, 26 જાન્યુઆરી 1926. વેરી ગુડ. જ્હોન એલ બેયર્ડ ક્યાંના હતા અને શું હતા? એક્ઝેક્ટલી, ઇંગ્લેન્ડના હતા અને વૈજ્ઞાનિક હતા. ઇંગ્લેન્ડમાં પણ કોઈ સ્કોટિશ હે ને. આગળ જઈએ, ભારતમાં દૂરદર્શનનો પ્રારંભ એટલે કે પ્રાયોગિક ધોરણે ક્યારે થયો? બિલકુલ સાચું છે, 15/9/1959. 15/9/1959. અને ભારતમાં ટીવી કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ? વેરી ગુડ, 1972. ભારતમાં રંગીન ટીવી કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ? વેરી ગુડ, 1982. 1982. ભારતમાં ક્યાં વર્ષથી ખાનગી ચેનલોનો પ્રવેશ થયો? યસ, 3 વર્ષ ઉમેરી દીધા ને. યસ, 1985. 1985. હાલ અંદાજે ભારતમાં કેટલી ચેનલો, ટેક્સ્ટબુક પ્રમાણે વિચારીએ તો? યસ, 800થી પણ વધુ. બિલકુલ સાચું છે, 800થી પણ વધુ. એશિયાડ રમતોત્સવ ક્યારે યોજાયેલ અને ક્યાં? તો મિત્રો હવે તમને રેફરન્સ મળી જ ગયો છે કે એ દિલ્હીમાં જ હતો અને 1982 અને જ્યારે રંગીન ટીવી 1982. ભારતમાં દૂરદર્શનનો પ્રાયોગિક પ્રારંભ કયા શહેરમાં થયો હતો? બિલકુલ સાચું છે, દિલ્હી. ભારતમાં રંગીન ટીવી પ્રસારણ પછી કેટલા વર્ષે ખાનગી ચેનલનો પ્રવેશ થયો હતો? હવે તમને એ પણ યાદ છે, 3 વર્ષ. જો આવું ક્યાંક જેને કહેવાય ને, એક્ઝેક્ટ તમને રેફરન્સથી પણ આવો, આ પ્રશ્ન થોડો અઘરો એટલા માટે કહેવાય કે તમને બંને સાલ યાદ હોવી જોઈએ, પણ તમારા માટે કોઈ પ્રશ્ન નથી કારણ કે તમારી પાસે ડિગ્રી છે MBA. અને ટીવીની શોધનું પ્રથમ નિદર્શન કઈ તારીખે? તો મિત્રો તારીખ પૂછે તો પણ હવે તમને આવડે છે, 26 જાન્યુઆરી 1926. તો મજા આવી. ચલો, તમે કેટલા સાચા પડ્યા એ જરૂરથી ધારો કે મનોમન પણ તમે વિચારતા હો કે કેટલા સાચા છે યાદ આવ્યા, તો પણ તમે જરૂરથી કોમેન્ટ્સમાં લખો. અને જો તમે પ્રયોગ કર્યો છે કોઈ આજુબાજુવાળા બાળકને બોલાવીને, એ 5મામાં ભણતું હોય, 6ઠામાં ભણતું હોય, પણ એને આ એક વાર બે વાર બતાવી અને પછી એને કહો કે આ 12મા ધોરણનું છે અને હવે તને આવડે છે, તો મિત્રો જીકે પણ વધે છે, ભવિષ્યમાં કદાચ KBCમાં પણ જાય, કારણ કે વાત તો એટલી છે કે જે નોલેજ છે એ ક્યાંય જવાનું નથી. તો વલોણોની રાહ જુઓ છો ને, ચલો આપી દઉં. તો મિત્રો હવે આપણી પાસે ટેકનોલોજી સાવ રેડી છે, તમારી પાસે ટીવી છે, મોબાઈલ છે અને રજા પણ છે, બરાબર. કોરોનાને લીધે પણ ઘણા બધા જે આનો બેસ્ટ યુઝ કરી રહ્યા છે. તો વાત એટલી છે કે નેટ કનેક્શન છે, બધું છે. તો આવો બધા સાથે રહી અને ઘરના બધાને જોડો, કારણ કે જ્ઞાન મેળવવું એ કાંઈ એવું નથી કે વિદ્યાર્થીઓ માટે છે, બધા માટે ઉપયોગી છે. ટેલિવિઝન વિશે જાણવું બધાને ગમે, કોઈ પણ જ્ઞાન વિશે જાણવું બધાને ગમે, તો બધાને જોડો. અને એટલે જ વલોણામાં કે ટીવી મોબાઈલ રજા છે તો કરો ને સ્ક્રીન મિરરિંગ. તમને ખબર છે કે તમારી પાસે મોબાઈલ હોય ને, એમાં સ્ક્રીન મિરરિંગ થઈને મોટા પડદા ઉપર જોઈ શકો, કારણ કે મોટા પડદા એટલા માટે કે બધા સાથે રહીને આ માણો. કે ટીવી મોબાઈલ રજા છે તો કરો ને સ્ક્રીન મિરરિંગ, ઘર આખું ડિગ્રીવાળું, MBAનું ચીયરિંગ. યસ, ચીયર કરવાનું છે સાથે બધાએ. યસ, કે અમે બધા MBA છીએ, અને તમે લોકો જાણો છો કે આપણે NDC ચેનલ બધાને MBAની ડિગ્રી આપણે છે, આપી દઈએ છીએ, મને બધું આવડે. તો મિત્રો જે જે લોકો MBA થતા જાય, જરૂરથી બધાને આસપાસનાને પણ ડિગ્રી આપતા રહો, આગળ વધતા રહીએ, બધાને જોડતા રહો. અને હા, અનુભવો તો જરૂરથી તમારે મને મોકલવાના છે કોમેન્ટ્સમાં, હું રાહ જોઉં છું. ઓલ ધ બેસ્ટ.